विद्यानगर प्राथमिक शाला आपनुं स्वागत करे छे। धोरण एक विषय गणित गमत स्वापोती। धोरण एकना विद्यार्थीओ गुड मॉर्निंग। आजे आपणे गणित गमत स्वापोती विषे भणीशुं अने समजीशुं। तो विद्यार्थी मित्रों, आगळ आपणे पेज नंबर 208 ऊपर प्रश्न एक जोयो हतो के 1 रुपियानो सिक्को, 2 रुपियानो सिक्को अने 5 रुपियानो सिक्को। एवी ज रीते आपणे 209 ऊपर आपणे जोवानुं छे के 1 रुपियानो सिक्को लईशुं, 2 रुपियानो अने 5 रुपियानो। एवी ज रीते जुदी जुदी रीते उपयोग करी दर्शाव्या मुजबनी रकम आपणे अहीं बनावानी छे। तो जुओ, अहीं केटला छे? 9 रुपया। अहीं केटला छे? 9। अहीं पण 9 रुपया, अहीं पण 9 रुपया, अहीं पण 9 रुपया, અહીંયા પણ 9 રૂપિયા, અહીંયા પણ 9 રૂપિયા અને અહીંયા પણ 9 રૂપિયા। એવી જ રીતે અહીંયા આપણે સંખ્યા બનાવીશું। તો જો અહીંયા 9 રૂપિયા છે તો આપણે 9 રૂપિયા અહીંયા કરીશું। તો જો અહીંયા 2, 4, 6, 8, 8 અને 9, 2, 4, 6, 8, 9 તો આ કેટલા થયા? 2 સિક્કા 4 થયા એટલે કેટલા થયા? 8, 8 ને 9। એવી જ રીતે અહીંયા પણ આપણે 9 રૂપિયા બનાવવાના છે। તો જો આ 2 સિક્કો, આ પણ 2 સિક્કો, આ પણ 2 સિક્કો, તો 2, 4, 6 પછી 7, 8 ને 9। હવે અહીંયા એવી જ રીતે આપણે બનાવીશું 2, 4, 6, 7, 8, 9। હવે આપણે પણ અહીંયા 9 રૂપિયા છે તો એવી જ રીતે પણ આપણે અહીં બનાવીશું 2, 4, 5, 6, 7, 8, 9। તો આ 2 સિક્કો છે ને આ 1-1 સિક્કા એટલે 2, 4, 5, 6, 7, 8, 9 રૂપિયા થઈ ગયા। હવે આપણે અહીંયા લઈશું 5, 5 ને 2, 5 લીધા પછી 2 સિક્કો લીધો 5, 6, 7, 8 અને 9। હવે કેટલા થઈ ગયા? જો 5, 6, 7, 8, 9 તો કેટલા રૂપિયા થયા? 9 રૂપિયા થયા। હવે અહીંયા પણ આપણે કેટલા લઈશું? 5, 6, 7, 8 અને 9 તો કેટલા રૂપિયા થયા? અહીંયા 5નો સિક્કો લીધો અને 9નો સિક્કો લીધો એટલે 5, 6, 7, 8, 9। હવે આપણે એવી જ રીતે પણ અહીંયા લઈશું 5, 6, 7, 8 અને 9 તો 5, 6, 7, 8 ને 9 કેટલા રૂપિયા થયા? 9 રૂપિયા। 5નો સિક્કો લીધો ને 1-1 સિક્કા લીધા તો અહીંયા પણ આપણે એ જ રીતે કરીશું। 5 રૂપિયા લઈશું, 2 રૂપિયા લઈશું, 1 રૂપિયા લઈશું તો જો 5, 6, 7, 8 અને 9 રૂપિયા, બરાબર। એવી જ રીતે પણ આપણે અહીંયા કરીશું કે જો પહેલાં 2નો સિક્કો લઈશું, 2નો સિક્કો લઈશું, 2નો 2, 4, 6, 8, 9 અને 10 તો કેટલા થયા? 2, 4, 6, 8, 9 અને 10 તો આપણે 2ના સિક્કા કેટલા લીધા? અહીંયા 4 લીધા છે અને બીજા 1-1 લીધા છે એટલે કેટલા થયા? 10 રૂપિયા થયા। હવે અહીંયા પણ આપણે એ જ રીતે કરીશું, 2નો સિક્કો લઈશું, અહીંયા પણ 2નો સિક્કો, અહીંયા 2નો સિક્કો, તો 2, 4, 6, 7, 8, 9 અને 10 તો કેટલા રૂપિયા થયા? અહીંયા 10 રૂપિયા છે તો જો 2નો સિક્કો કેટલા લીધા આપણે? 3 લીધા તો 6 અને અહીંયા 1-1 લીધા એટલે 6, 7, 8, 9 અને 10। હવે અહીંયા પણ એ જ રીતે આપણે લઈશું તો જો અહીંયા પણ 2નો સિક્કો લઈશું, અહીંયા પણ 2નો સિક્કો લઈશું, અહીંયા પણ 2નો સિક્કો લઈશું તો જો કેટલા લીધા આપણે? 3 સિક્કા એટલે 6, 2, 4 અને 6 તો પછી 7, 8, 9 અને 10 તો કેટલા રૂપિયા થયા? 10 રૂપિયા। અહીંયા પણ 10 રૂપિયા છે તો અહીંયા આપણે 2, 4, 5, 6, 7, 8, 9 અને 10 તો અહીંયા આપણે કેટલા સિક્કા લીધા? 2ના 2 લીધા અને બાકીના આપણે 1-1 રૂપિયાના લીધા તો જો 2, 4, 6, 8, સોરી 2, 4, 5, 6, 7, 8, 9 અને 10 રૂપિયા થયા, થઈ ગયા 10 રૂપિયા। હવે એવી જ રીતે અહીંયા પણ જો 2, 4, 5, 6, 7, 8, 9 અને 10 જો અહીંયા આપણે 2ના સિક્કા કેટલા લીધા? 2 લીધા છે, બાકીના 1-1 રૂપિયા લીધો છે એટલે 2 અને 2 કેટલા થયા? 4, 5, 6, 7,
आठ नौ अने दस एवी ज रीते अहींया पण जो बे त्रण चार पांच छ सात आठ नौ अने दस तो आपणे बे नो सिक्को एक लीधो बाकीना बे बे रुपया लीधा सॉरी एक एक रुपया लीधो એટલે કેટલા થયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે આપણે અહીં પાંચનો સિક્કો લઈશું પાંચ ચાર સોરી બે પાંચ છ સાત આઠ નવ અને દસ તો આ કેટલા દસ રૂપિયા થઈ ગયા આપણે પાંચનો સિક્કો લીધો એક અને બાકીના કેટલા લીધા આપણે બે બે લીધા એટલે પાંચ છ સાત આઠ નવ દસ હવે અહીંયા દસ રૂપિયા કરીશું તો અહીંયા પાંચ પાંચ પાંચને પાંચ કેટલા થયા દસ થયા હવે એવી જ રીતે અહીંયા પણ આપણે કેટલા લઈશું પાંચ છ સાત આઠ નવ અને દસ તો જો અહીંયા આપણે પાંચનો સિક્કો લીધો બે લીધા અને એક એક લીધા એટલે કેટલા થયા પાંચ છ પાંચનો સિક્કો લીધો બેનો સિક્કો અને બે બાકીના એક એકના લીધા પાંચ છ સાત આઠ નવ અને દસ હવે અહીંયા આપણે કેટલા લઈશું જો પાંચ સોરી અહીંયા આપણે પાંચ છ સાત આઠ નવ પાંચ છ સાત આઠ નવ અને દસ તો જો અહીંયા આપણે પાંચનો સિક્કો લીધો અને બાકીના બે બે રૂપિયા લીધા પાંચ છ સાત આઠ નવ દસ તો વિદ્યાર્થી મિત્રો તમારે જે આવી રીતના જુદા જુદી રીતે ઉપયોગ કરી મુજબની અહીંયા રકમ બનાવવાની છે તો હવે જોઈ લો આપણે લીધા છે ને એને નવ રૂપિયા તો બે ચાર છ આઠ અને નવ અહીંયા પણ જો બે ચાર છ ત્રણ સિક્કા કેટલા છે બે બેના છે બાકીના એક એક રૂપિયો છે તો જો બે ચાર છ સાત આઠ નવ તો આવી જ રીતે તમારે જુદી જુદી રીતે ઉપયોગ કરી અને રકમ બનાવવાની રહેશે હવે પ્રશ્ન બે છે જોડકા જોડો તો જોડકા જોડો તો અહીંયા બતાવી છે એક વીસ રૂપિયા અહીં વીસ રૂપિયા બતાવ્યા છે અહીંયા એક રૂપિયો બતાવે છે અહીં બે બે રૂપિયા બતાવે છે અહીંયા સો રૂપિયા બતાવે છે અહીં પચાસ રૂપિયા બતાવે છે અહીંયા દસ રૂપિયા બતાવ્યા છે અહીં પાંચસો રૂપિયા બતાવે છે અને અહીં બે હજાર રૂપિયા બતાવે છે એવી જ રીતે જો અહીં દસનો સિક્કો બતાવ્યો અહીં વીસની નોટ બતાવી છે આ શાની નોટ છે જો વિદ્યાર્થી મિત્રો આ દસની છે એનો દસનો સિક્કો છે આ વીસની નોટ છે આ સો રૂપિયાની નોટ છે આ પચાસ રૂપિયાની નોટ છે સોરી 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 આ બે હજારની નોટ છે હવે આ પચાસ રૂપિયાની છે આ પાંચસોની છે ને આ સો રૂપિયાની છે આ એક રૂપિયાનો સિક્કો છે ને આ બે રૂપિયાનો સિક્કો છે તો એવી જ રીતે અહીંયા પણ આપણે વીસ રૂપિયા બતાવ્યા છે અને આ આપણે ચિત્ર બતાવ્યું છે પૈસા અને રૂપિયાનું તો એ રીતે આપણે અહીંયા આપણે જોડવાનું છે કે હવે વીસ રૂપિયા તો આપણે વીસ રૂપિયા ક્યાં છે એ જોવાનું છે તો વીસ રૂપિયા આ રહ્યા તો આપણે વીસ રૂપિયાને તેની નોટ સાથે જોડીશું વીસ રૂપિયાને તેની નોટ સાથે આપણે જોડીશું હવે એક રૂપિયો તો એક રૂપિયો ક્યાં છે આ રહ્યો તો આપણે પણ તેને એક રૂપિયા સાથે જોડીશું બરાબર છે હવે બે રૂપિયા તો બે રૂપિયા ક્યાં છે વિદ્યાર્થી મિત્રો બે રૂપિયા આ રહ્યા તો આપણે બે રૂપિયા સાથે જોડીશું બરાબર હવે આ સો રૂપિયા તો સો રૂપિયા ક્યાં છે તો આ રહ્યા તો આપણે સો રૂપિયાની તેની નોટ જોડી જોડીશું હવે પચાસ રૂપિયા તો પચાસ રૂપિયા ક્યાં છે આ રહ્યા તો તેને પચાસ રૂપિયા સાથે આપણે જોડીશું હવે દસ રૂપિયા તો દસ રૂપિયાનો સિક્કો છે તો આપણે દસ રૂપિયાનો સિક્કો ક્યાં છે આ રહ્યો તો આપણે દસ રૂપિયાને તેના સિક્કા સાથે જોડીશું હવે આ પાંચસો રૂપિયા તો પાંચસો રૂપિયા ક્યાં છે આ રહ્યા તો પાંચસો રૂપિયાને પાંચસો રૂપિયાની નોટ સાથે આપણે જોડીશું હવે આ શાની નોટ છે બે હજાર રૂપિયાની નોટ છે શાની છે તો બે હજારની નોટ ક્યાં છે આ રહી તો આપણે બે હજારની નોટ સાથે જોડીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવ્યું છે કે જોડકા જોડો તો વીસ રૂપિયા એક રૂપિયો બે રૂપિયા સો રૂપિયા પચાસ રૂપિયા દસ રૂપિયા અને પાંચસો રૂપિયા અને બે હજાર રૂપિયા તો આવી જ રીતે તમારે પણ અહીંયા તેના
20 રૂપિયાની નોટ છે, 10 રૂપિયાનો સિક્કો છે, 2000ની નોટ, 50ની, 500ની, 1 રૂપિયાનો સિક્કો, 100 રૂપિયાનો અને 2 રૂપિયાનો. તો આવી જ રીતે તમારે અહીંયા પણ જોડકા જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમ્મત સ્વાપોથીમાં પેજ નંબર 209 તમારે પૂરવાનું સ્વાપોથીમાં રહેશે અને નોટમાં પણ તમારે લખવાનું રહેશે. થેન્ક યુ.